नमस्ते विद्यार्थी मित्रों, निरगट विद्यालयमां आप सौનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર એટલે કે પ્રકરણ 11 પરિમિતિ અને ક્ષેત્રફળ માં આજે લેક્ચર નંબર 2. કાલે લેક્ચર નંબર 1 માં આપણે જોયું હતું જુદા-જુદા સૂત્ર જોયા હતા અને એક ઉદાહરણ પહેલું પણ જોયું હતું કે લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય, લંબચોરસની પરિમિતિ શું થાય, લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય, ચોરસની પરિમિતિ શું થાય. આજે હવે ઉદાહરણ 2 જોઈએ. ઉદાહરણ 2 ની એકમ એવું છે કે એક લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ આપેલ છે. કેટલું આપેલું છે? 500 સેન્ટીમીટર સ્ક્વેર, જેની લંબાઈ 25 સેમી હોય. ક્ષેત્રફળ કેટલું આપેલું છે? લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 500 સેમી સ્ક્વેર અને તેની લંબાઈ આપેલ છે, લંબાઈ બરાબર 25 સેમી છે. તો આ લંબચોરસની પહોળાઈ કેટલી હશે? પહેલા પહોળાઈ શોધવાની છે અને પછી આ કાગળની પરિમિતિ શોધો. જો લંબચોરસ છે તો પહેલા ક્ષેત્રફળ પરથી આપણે પહોળાઈ શોધી લે. પહોળાઈ બરાબર શું થાય છે એટલે અને પરિમિતિ બીજું શું શોધવાનું છે? પરિમિતિ બરાબર કેટલી? પણ લંબચોરસની પરિમિતિ બરાબર સૂત્ર હતું 2 ગુણ્યા કૌંસમાં l + b. આપણી પાસે લંબાઈ છે તો પહોળાઈ નથી, પણ પહોળાઈ કેના ઉપરથી મળશે? લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર મૂકી લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? 25 ગુણ્યા પહોળાઈ, બી તો શોધવાનું છે અને ક્ષેત્રફળ આપી દીધું છે 500. તો હવે તમે સાદા સમીકરણમાં શીખી ગયા કે 25 ગુણાકારમાં છે આ બાજુ આવે તો કેટલો આવી જાય? ભાગાકારમાં છે b બરાબર 500 ભાગ્યા 25. તો b બરાબર 25 ગુણ્યા 20 અને 500 ના છે 25 નું 50 એટલે 50 શું એટલે 20 સેમી સ્ક્વેર છે એટલે શું આવશે? સેન્ટીમીટર. તો હવે લંબચોરસની પહોળાઈ આપણે જાણી ગઈ કેટલી લીધી? 20 સેન્ટીમીટર પહોળાઈ જાણી ગઈ. પેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન એવો હતો કે લંબચોરસની પરિમિતિ શું? તો હવે સૂત્ર મૂકશું લંબચોરસની પરિમિતિ બરાબર લંબચોરસની પરિમિતિ બરાબર શું છે? 2 ગુણ્યા કૌંસમાં l + b. 2 ગુણ્યા કૌંસમાં l + b. તો 2 ગુણ્યા લંબાઈ કેટલી હતી લંબચોરસની? આપેલી હતી 25 અને પહોળાઈ શોધી હતી આપણે કેટલી? 20. તો 25 + 20 બરાબર 2 ગુણ્યા 25 અને 20 નો સરવાળો થશે 45. 45 ગુણ્યા 2 એટલે 90 સેન્ટીમીટર. પરિમિતિ કેટલી આવી? 90 સેન્ટીમીટર. ત્યારબાદ ઉદાહરણ નંબર 3. તો મેં છે કે એક ઘરની સામેના ભાગની ફરતે વાડ છે, ઘરની ફરતે વાડ છે, તેની ત્રણ બાજુની લંબાઈ, પહેલી બાજુની લંબાઈ છે 20, બીજી બાજુની લંબાઈ છે 12 મીટર અને ત્રીજી બાજુની લંબાઈ છે 12 મીટર. તો આ ભાગની ફરતે મીટરના રૂપિયા 150 પ્રમાણે વાડ કરવાનો ખર્ચ હતો. 1 મીટરનો ખર્ચ કેટલો છે? 1 મીટરનો ખર્ચ બરાબર 150 રૂપિયા છે. તો કુલ ખર્ચ હતો, જો પહેલા તો ભાગની ફરતે વાળ કરવાની છે તો ફરતે હોય એની સાથે શું શોધવું પડે? પરિમિતિ શોધી. તો કુલ અંતર મળી જાય કે કુલ કેટલા મીટર છે. તો પરિમિતિ બરાબર શું આવશે? પરિમિતિ બરાબર ત્રણેય બાજુનો સરવાળો. ભાગની પરિમિતિ બરાબર ભાગની પરિમિતિ બરાબર ત્રણ બાજુનો સરવાળો. જો ઘરની બાજુમાં છે તો ત્રણ બાજુ કરવાની થાય વાત, કેમ કે એક બાજુ તો ઘરની દીવાલ આવી છે. તો ત્રણ બાજુ હોય તો સરળ કરી નાખે તો આપણે ભાગની કુલ લંબાઈ મળી જાય 20 + 12 + 12. તો 12 2 24 24 36 44 મીટર. 44 મીટર વાળ થઈ. હવે 1 મીટર વાળનો ખર્ચો 150 રૂપિયા. તો 44 મીટરનો કેટલો કુલ મીટર કેટલા છે? 44. તો ખર્ચ બરાબર ખર્ચ બરાબર તો કેટલા મીટર છે? 44 ગુણ્યા કેટલા રૂપિયા છે 1 મીટરના? 150. એટલે જવાબ આવશે 44 ગુણ્યા 150. જવાબ આવશે 6600 રૂપિયા.
તો ઘરની બાજુમાં જીવાડ આવે છે એને રૂપિયાનો ખર્ચ શોધવાનો હતો. કેટલા રૂપિયા થશે કુલ મીટરનો ખર્ચ? 6600 રૂપિયા બાળ માટેનો ખર્ચ થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 4. એક તાર 10 સેમી બાજુવાળા ચોરસમાં આકાર વાળ્યો છે. એક તાર હતો એ ચોરસ વાળેલ હતો અને એની લંબાઈ કેટલી હતી? 10 સેમી. એટલે ચોરસની બાજુની લંબાઈ 10 સેમી છે. હવે એ જ તારને ખોલીને ફરતી લંબચોરસમાં વાળવામાં આવે છે. જો લંબાઈ એટલી જ છે પણ ચોરસમાંથી સમાપ્ત કરે એમાં લંબચોરસમાં, પણ લંબચોરસની લંબાઈ આપી દીધી છે કેટલી? 12 સેમી. તો લંબચોરસ આકારમાં વાળવામાં આવે તો લંબચોરસની પહોળાઈ કેટલી થાય? પહોળાઈ બરાબર કેટલી? પહોળાઈ શોધો. અને ચોરસનું ક્ષેત્રફળ વધુ હશે કે લંબચોરસ હશે? તો સૌ પ્રથમ તો ચોરસ આકારમાં હતો અને એની લંબાઈ હતી 10 સેમી. એક બાજુની લંબાઈ કેટલી હતી? 10 સેમી. તો પરિમિતિ પહેલા શોધી લઈએ. કેમ કે પરિમિતિ શોધશું, જેટલો તાર ચોરસમાં ઉપડતો એટલો તાર લંબચોરસમાં ઉપડે છે ને. તો લંબચોરસ અને ચોરસની પરિમિતિ કેવી થશે? સરખી. તો પરિમિતિ ઉપરથી પહોળાઈ મળશે. તો પહેલા ચોરસની પરિમિતિ બરાબર ચોરસની પરિમિતિ બરાબર શું છે? 4 × 13 બરાબર 10 × 4 બરાબર 40 સેમી. હવે લંબચોરસની પરિમિતિ 40 સેમી, તો ચોરસની કેટલી આવે? 40. કેમ કે જે આકારે તારને વાળ્યો હતો એટલા ને એટલા મીટરમાંથી લંબચોરસ બનાવ્યો છે, બાકી લંબાઈ ભરતી નથી. તો લંબચોરસની પરિમિતિ કેટલી થશે? લંબચોરસ ની પરિમિતિ પણ 40 જ થશે. હવે જો એમાં એવું કીધું હતું કે લંબચોરસની પહોળાઈ અને ચોરસનું અથવા લંબચોરસનું ક્ષેત્રફળ શોધો અને કોનું વધુ છે, તો આપણી પાસે પેલા ચોરસ છે તો ચોરસનું ક્ષેત્રફળ શોધી લઈએ કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે? L ગુણ્યા L. ચોરસ આકારમાં હોય ને ત્યારે તમે કે 10, તો 10 × 10 બરાબર 100 સેન્ટીમીટર સ્ક્વેર. અડધો ભાગ પૂરો થઈ ગયો. ચોરસની પરિમિતિ મળી ગઈ, લંબચોરસની પરિમિતિ મળી ગઈ, ચોરસનું ક્ષેત્રફળ મળી ગયું. હવે પહેલા લંબચોરસનું પહોળાઈ શોધવાની છે અને પછી લંબચોરસની ક્ષેત્રફળ. તો પહેલા લંબચોરસની પહોળાઈ શોધવું હોય, જો લંબાઈ એટલી છે 12, પરિમિતિ છે 40, તો સૂત્ર મૂકી કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 × L + B, કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 × L + B. તો 2 × L લંબાઈ કેટલી હતી લંબચોરસની આપી દીધી હતી? એને પ્રથમમાં 12 સેમી છે, 12 પ્લસ પહોળાઈ તો શોધવાની છે એટલે બી એમ, અને પરિમિતિ આપણે ખબર છે જેટલી ચોરસની એવી એટલી લંબચોરસની છે, કારણ કે તારની લંબાઈ એટલી છે પણ ખાલી આકાર કરવામાં આવે છે. તો અહીંયા શું છે? 40. આ બે ગુણાકારમાં છે, આ બાજુ અંત કેમ જાય? 40/2 બરાબર 12 પ્લસ પહોળાઈ એટલે બી. 40/2 એટલે 20. આ 12 ને આ બાજુ લઈએ તો કેવા થઈ ગયા? બોલી બાજુ પ્લસ હતા, બરાબર ની આ બાજુ આવે સાદા સમીકરણમાં ખબર થશે માઇનસ બરાબર બી. 20 માંથી બાદ જાય તો બી બરાબર 8 સેન્ટીમીટર. તેથી આપેલા લંબચોરસની પહોળાઈ 8 સેમી છે. હવે એક બાકી રહ્યું, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે? લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L × B. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L × B. કેટલું હતી લંબાઈ લંબચોરસની? 12 સેમી. પહોળાઈ એની 8. 12 × 8 બરાબર 96 સેન્ટીમીટર સ્ક્વેર. 96 સેન્ટીમીટર સ્ક્વેર. હવે જો ચોરસનું ક્ષેત્રફળ છે લંબચોરસનું ક્ષેત્રફળ છે, તો બંનેમાંથી કોનું ક્ષેત્રફળ વધુ છે? બંનેમાંથી કોનું ક્ષેત્રફળ વધુ છે? 100 વધુ કે 96 વધુ? તો 100 મોટા. તેથી ચોરસનું ક્ષેત્રફળ વધુ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો નંબરમાં આજે સ્વાધ્યાય 11.1 દાખલો પહેલો અને બીજો પેજ નંબર 208 પર છે તે તમારે ગણવાનો છે.